पंडित सुरेंद्र शर्मा हमारी संस्थाओं द्वारा हम यहाँ आए हुए हैं, जन सेवा जन समस्या निवारण संस्थान और जय महावीर सेवा संगठन की तरफ से हम और हमारे कार्यकर्ता लगभग 75 से 80 कार्यकर्ता हम लोग यहाँ उपस्थित हैं। हमको जैसे ही मालूम पड़ा कि इतना भव्य आयोजन मंदिर का होता है, हम लोग तुरंत यहाँ उपस्थित हो गए और काफ़ी श्रद्धालु सुबह 4 बजे से श्रद्धालु यहाँ आना उपस्थित हैं और हम कल शाम से यहाँ पब्लिक को कंट्रोल में करके रखा हुआ है और प्रसाद वितरण का भी प्रोग्राम हम लोग कर रहे हैं और हमारी संस्थाओं ने काफ़ी यहाँ योगदान दिया हुआ है। श्रद्धालुओं की श्रद्धा को देखते हुए हिंदू धर्म जो है उसका ये सर्वश्रेष्ठ पर्व है महाशिवरात्रि, और महाशिवरात्रि के उपलक्ष में हम लोग सभी एक भक्त होने के नाते, एक हिंदू होने के नाते हम लोग यहाँ उपस्थित हो गए। હું વિંજોર ગામનો છું અને વિંજોર ગામની આ જમીન અને આ મારી જગ્યા પણ ત્યાંની છે અને વિંજોર ગામનો બહુ પુરાનો ઇતિહાસ છે, શું ઇતિહાસની અંદર ઘણું બધું છે જાણવા જેવું, પણ જે અહીંયા આવે એને જાણવા મળે અને ભાવિ ભક્તોને પણ શ્રદ્ધાથી ઘણું બધું એમને ધન સંપત્તિ ઘણું બધું મળેલું છે શું, અને બીજું શું કે વિંજોર ગામની અંદર એક ભેંસ હતી ભરવાડની, તો અહીંયા આવી અને અહીંયા કે ભાઈ ચાંદડી મારી ભેંસ છે, તો ભેંસ ક્યાંય દેખાઈ નહીં પણ પછી ભગવાનના પ્રતાપે એને કંઈક ચાંદડી ભેંસ હતી પછી કંઈ દેખાઈ નહીં, પણ પછી ગમે ત્યાંથી ગમે તે રીતે થયું પણ ચાંદડી ભેંસ ત્યાં આગળ થઈ ગઈ, પછી એ ભેંસ ઘરે લઈ ગયો, હવે હાલમાં પણ એ ભેંસના ગમે તે રિયાય પછી જે કંઈ પાડા પાડી હોય એ કદાચ દેવ થઈ જાય તો એને દાટી દેશે અત્યારે હાલમાં, એ ઘર પીઠાભાઈ લખાભાઈ ભરવાડનું છે શું અને રઘુભાઈ જયસંગભાઈ ભરવાડ આમના ઘરની અંદર આ પરંપરા હજુ ચાલી આવી છે શું, હજુ પરંપરા આ જ છે અને બધા શ્રદ્ધાળુઓ પણ ઘણા બધા વિંજોર ગામની અંદર અહીં આવે છે, આજુબાજુના ગામડાઓના પણ માણસો ઘણા આઠમનો મેળો ભરાય છે શ્રાવણ મહિનાની અંદર અને અત્યારે ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે મહાદેવનો અને વસ્તીનો ઘણો બધો, પણ શું આ એમના શ્રદ્ધાના હિસાબે છે ને ઘણો બધો વિકાસ થઈ રહ્યો છે, મહાદેવનો પણ વિકાસ વસ્તીનો પણ વિકાસ આ બધું ઘણું બધું થઈ રહ્યું છે શું પરંપરા। मूल जन सेवा सेवा निवारण संस्थानों प्लस जन जय महावीर संगठनों पदाधिकारी छू, अमे अहीं आगळी 80 संगठनों भेगा थई अने एक आ कार्यक्रम योजेल छे अने अने जोड़े अहीं आगळी अमे साबुदाणा प्रसादनुं वितरण करेल छे अने दर मंगळवारे अमे अहीं आगळी सुंदरकांडनुं एक आयोजन करीए छे अने अहीं आगळीथी अमने घणो बधो सत छे एटले अमने अहीं आईए छे अमारा मनने शांति मळे छे। શ્રી ધનપાલેશ્વર મહાદેવનો હું પૂજારી મહેશભાઈ પાઠક બોલું છું। આ ધનપાલેશ્વર મહાદેવનો ઇતિહાસ 850 પૂર્વેનો અમારા બારોટાથી ઉપર લખાયેલ છે, 1242 સાલ ગણાય છે અને આ મહાદેવ આજુબાજુના ગામડાઓના માણસો ચારે બાજુથી માણસો શ્રદ્ધાપૂર્વક આવે છે અને લોકોના શ્રદ્ધાથી કામ પણ થાય છે અને આ માધ્યનો એવો ઇતિહાસ છે કે આ હાથીજન ગામના ઠક્કર વાણિયા ઠક્કર હતા વાણિયા હોય કે ઠક્કર એમની ગાય ભરવાડ ચારતો હતો, એ ભરવાડની ગાય આ જંગલમાં આવીને ટેકરા પર દૂધ કાઢી દેતી હતી એટલે શેઠને જાણ થઈ, ભરવાડે વાત કરી કે આવું બને છે એટલે પછી નજરે જોયું અને આ જગ્યાએ ખોદકામ કરવાથી માટીનું શિવલિંગ નીકળ્યું છે અને એ માટીને જો આપણે ખોદવા હોય તો ખૂન નીકળે છે એમ કે લોહી નીકળે છે તો અને સાપના કણા પણ નીકળે છે, અમે નજરે જોયું છે ગામડાએ પણ જોયું છે અને આ મહાદેવના લોકો બાધાઓ ગમે તે મનથી સંકલ્પ કરે કામ થાય છે અને અનેક રોગો પણ મટ્યા છે, મને અનુભવ છે, મારો પણ અનુભવ વાડીલાલ બધે દવાખાનામાં દાખલ થયો, કમરીને પથરી રહી હતી, પિતાશ્રીનું ઓપરેશન કરવાનું હતું તો ઓપરેશન કરવા લઈ ગયા, પછી છેલ્લો ફોટો પાડ્યો કે તમને પથરી છે જ નહીં, કમરી ઓટોમેટિક બધી ગઈ વગર દવાય, લા મહાદેવનું મને પણ શ્રદ્ધા છે અને અનેક લોકોના કામ સંતાન અનેક કાર્યોનું રિઝલ્ટ સારું આ દાદાનું મળેલ છે અને લોકોને એકવાર આવે એટલે બીજી વખત આવવાનું અવશ્ય મન થાય જ અને કોઈ પણ માણસ આવે એટલે એના આ જગ્યા પર બેસવાનું મન થાય અને ચારેય બાજુ મહાદેવની ખૂબ જમીન છે અને મંદિર પણ દાદાને ત્યાંથી આલિશાન બની રહ્યું છે, શું એ વિંજોલ ગામની પ્રતાપ ગણો મહાદેવનો ગણો
સારી રીતે કાર્ય થઈ રહ્યું છે।